नमस्ते मित्रों, स्वागत छे तमारू मारी चैनल फूड कुबेर एटले के वानगीओना खजानामा। आजे आपणे ग्रीन वेज फ्रूट सलाड बनावीशुं। ते स्वादमां एकदम सरस लागे छे। जे लोको डाइटिंग अथवा वेट लॉस करता होय तेना माटे आ सलाड सारू छे। तो आपणे हवे शरूआत करशुं। सौ प्रथम लेटस लई लेवी। जो लेटस अवेलेबल न होय तो तमे केबीज पण लई शको छो। પછી તેને આવી રીતે લાંબુ લાંબુ અને પાતળું કટ કરી લેવું। ક્વોન્ટિટી તમે તમારા મનપસંદ હોય તે પ્રમાણે વધ ઘટ કરી શકો છો। પછી તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દેવું। પછી કાકડી લેવી, તેની તમારે છાલ કાઢવી હોય તો કાઢી શકો છો, મેં નથી કાઢી। પછી તેને આવી રીતે ઓવલ શેપમાં કટ કરી લેવી અને તેને પણ આવી રીતના લાંબા લાંબા કટ કરી લેવા। આજે લાંબી કટ થઈ ગઈ છે, હવે તેને પણ બાઉલમાં ટ્રાન્સફર કરી દેશું। પછી ટોમેટો લેવું, તેને આવી રીતે બિયાવાળો ભાગ લઈ લેવો। પછી તેનો બિયાવાળો ભાગ કટ કરી લેવો અને તેને પણ લાંબુ લાંબુ કટ કરી લેવું। અને જે પલ્પ અને બિયાવાળો ભાગ હતો તેને એક બાઉલમાં લઈ લેવું અને સાઈડમાં રાખી દેવું। પછી ટમેટાને પણ બાઉલમાં ટ્રાન્સફર કરી દેવા। આવી રીતે ગાજરને ઓવલ શેપમાં કટ કરવા, તેને પણ આવી રીતે પાતળા પાતળા કટ કરી લેવા લાંબા લાંબા। થઈ ગયા છે કટ, તેને પણ બાઉલમાં ટ્રાન્સફર કરી દેશું। પછી આવી રીતે હાફ કેપ્સિકમ લેવું, તેને પણ ક્રોસમાં આવી રીતે પાતળું પાતળું લાંબુ લાંબુ કટ કરી લેવું। તેને પણ બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી દેશું। હવે એપલ લેશું, હાફથી થોડુંક ઓછું લીધેલું છે। તેનો વચમાં બિયાવાળો ભાગ કાઢીને તેની પાતળી પાતળી સ્લાઈસ કરી લેવી અને ક્રોસમાં કટ કરી લેવું। સરસ પાતળા કટ થઈ ગયા છે, તેને હવે બાઉલમાં ટ્રાન્સફર કરી દેશું। હવે અહીંયા મેં સફેદા મેંગો લીધી છે, તમે કોઈ પણ મેંગો લઈ શકો છો। તેને પાતળી પાતળી ચિપ્સ કરી લેવી અને પછી લાંબા કટ કરવા। આવી રીતે પાતળા કટ કરી લીધા છે, હવે એને લાંબા લાંબા કટ કરશું ક્રોસમાં। પછી તેને બાઉલમાં ટ્રાન્સફર કરી દેશું। પછી ગ્રેપ્સ લીધેલી છે, તમે બ્લેક ગ્રેપ્સ પણ લઈ શકો છો। પછી તેમાં કોન લીધેલા છે, તે મેં બોઇલ નથી કરેલા। પછી બેસિલ લીવ્સ લીધેલા છે, તેને ઝીણા ઝીણા કટ કરીને લઈ લેવા। તમે આ સ્કીપ પણ કરી શકો છો। પછી કોથમીર લીધેલી છે, તેને પણ ઝીણા ઝીણા કટ કરી લેવા।
અને બંનેને બાઉલમાં લઈ લેવા। હવે તેને આપણે મિક્સ કરી લેશું। તમે આમાં ડુંગળી અને બીટ બંને ઉમેરી શકો છો, મેં નથી ઉમેર્યા। પછી આપણે જે ટોમેટાનો પલ્પ રાખેલો હતો તેમાં ચીલી ફ્લેક્સ ઉમેરવા, પછી મરી પાવડર ઉમેરવો, હની લેવું અને તેલ ઉમેરવું। પછી ચાટ મસાલો ઉમેરવો, મીઠું ઉમેરવું, લસણની થોડીક પેસ્ટ ઉમેરવી, તમે સ્કીપ પણ કરી શકો છો। પછી થોડાક ફુદીનાના પાન ઝીણા કટ કરીને લેવા। પછી બધું બરાબર મિક્સ કરી લેવું। તમે આમાં લીલી ચટણી ઉમેરી શકો છો, દહીં ઉમેરી શકો છો, મેયોનીઝ ઉમેરી શકો છો, ક્રીમ ઉમેરી શકો છો, કંઈ પણ આપણે વેરિએશન કરી શકીએ છીએ। પછી બધું બરાબર મિક્સ કરી લેવું અને સલાડમાં ઉમેરી દેવું। પછી બધું બરાબર મિક્સ કરી લેવું। પછી મેં અહીંયા શેકેલા મગફળીના દાણા લીધેલા છે, તેને ફાડ કરીને લેવા। પછી શેકેલા તલ લેવા, પછી ઠંડુ ઠંડુ સર્વ કરવું। તો તૈયાર છે ગ્રીન વેજ ફ્રૂટ સલાડ। ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે, તમે ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો।